એમબી બી ધોળકિયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ ગુજરાતી એકમ સાત દેશભક્ત જડુસા આ વિડીયોની અંદર અભ્યાસ અને સ્વાધ્યાય જોવાના છીએ તો બાળ મિત્રો ચાલો જોઈએ અભ્યાસ પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો પેલો વિકલ્પ છે ખ તાંબાના પત્રા પર લેખ લખાવ્યો હતો બીજો વિકલ્પ લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું ગ વિકલ્પ દેશની પ્રજાનું ત્રણ આ પાઠમાં નગર નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે ખ માનવતાવાદી ચાર પાટણના રાજા માટે ઝગડુષા ક્યુ વિશેષણ વાપરે છે ક પ્રજાવત્સલ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન ઝગડુષા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ કારણ આપો જે માણસમાં દેશભક્તિ હોય તો જ તે પ્રજાવત્સલ બને અહીં ઝઘડુશા આફતના સમયે પ્રોજ પોતાના રાજ્યના લોકો માટે પોતાની અનાજની વખારો ખુલી મૂકી દે છે તેથી ઝગડુશા દેશભક્ત અને પ્રજાવત્સલ પણ કહેવાય છે પ્રશ્ન બે વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા રાજ્યમાં દુકાળ પડતા રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠારો ખાલી થઈ ગયા હતા પ્રજાના પેટનો ખાડો પૂરવા કંઈ બચ્યું ન હતું તેથી વિષણદેવ ચિંતાતુર હતા પ્રશ્ન ત્રણ રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે જવાબ રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર ઝઘડુશાનો સહારો લે છે પ્રશ્ન ચાર ઝગડુશા શો વ્યવસાય કરતા હતા જવાબ ઝઘડુશા અનાજના મોટા વેપારી હતા તેથી તે અનાજ લે વેચનો વ્યવસાય કરતા હતા પ્રશ્ન પાંચ ઝઘડુશાની સરખામણી ક્યાં દાનવી સાથે કરી શકાય ઝગડુસાની સરખામણી દાનવીર ભામાસા સાથે કરી શકાય હવે છે સ્વાધ્યાય સ્વાધ્યાયનો પ્રશ્ન નીચેના ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન ઝગડુસાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો પાત્ર પરિચય એટલે તે વ્યક્તિ વિશે લખવાનું હોય છે તેને પાત્ર પરિચય કહેવાય તો અહીંયા ઉદાહરણ તરીકે લખાણ આપેલું છે તમે તમારી જાતે પણ ઝગડુશાનો પાત્ર પરિચય આપી શકો ઝગડુશા કચ્છના શાહ સોદાગર હતા તે અનાજનો ધંધો કરતા હતા તેઓ દેશભક્ત અને પ્રજાવત્સલ હતા જ્યારે રાજા વિશ્વદેવના રાજ્યમાં દુકાળ પડ્યો અને રાજ્યમાં અનાજના કોઠારો ખાલી થઈ ગયા ત્યારે રાજ્યની પ્રજાને આપત્તિમાંથી બચાવવા ઝગડુશા પોતાની માલિકીની અનાજની વખારો રાજ્યની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે આ રીતે રાજ્યની પ્રજાને સંકટ સમયમાંથી બચાવે છે તેથી તે દાનવીર ભામાસા જેવા ઉદાર દિલના અને માનવતાવાદી પણ હતા પ્રશ્ન બે દરેક વખારના તાંબાના પત્રમાં ઝગડુશાએ શું લખાવ્યું હતું શા માટે દરેક વખારના તાંબાના પત્રમાં ઝગડુસાએ લખાવ્યું કે આ વખાર ઝગડુસાની છે પણ વખારમાંનો અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ ઝગડુસાનો હક નથી ઝગડુસા દેશભક્ત અને પ્રજાવત્સલ હતા તેથી તેને દરેક વખાણના તાંબાના પત્રા પર તેવું લખાણ લખાવ્યું હતું કરી રહ્યા હતા દુષ્કાળને લીધે રાજાએ પોતાના ધનના અને અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા પણ વરસાદ પડ્યો નહીં રાજ્યના અનાજના ભંડાર ખાલી થઈ ગયા તેથી રાજ્યની ગરીબ પ્રજાનો પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી પાન પાંદડા ખરે તેમ માણસો મરવા લાગ્યા હતા અતિશય ભૂખને લીધે મા બાપ પોતાના સાત ખોટના દીકરાના મોઢામાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા આમ દુષ્કાળને લીધે રાજા અને પ્રજા બને વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા અહીંયા રાજા માટેના પ્રજા વત્સલ માટેના ઘણા પ્રકારના ગુણો છે એ પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે પાઠની અંદરથી એમાંથી કોઈ પણ ત્રણ ગુણ છે એ લખવાના છે એ તમારી જાતે પણ તમે બીજા ગુણ છે લખી શકો રાજા વિષ્ણદેવ વિકટ પરિસ્થિતિમાં રાજ્યની પ્રજાને ટકાવી રાખવી તેને રાજ્ય ધર્મ ગણે છે તેઓ પ્રજાનો દુઃખ એ પોતાનો દુખ ગણે છે દુષ્કાળના સમયે રાજ્યની પ્રજા માટે ધનના ભંડાર અને અનાજના કોઠાર ખુલ્લા મૂકી દે છે આ પ્રજા વત્સલ માટેના ગુણ કહી શકાય પ્રશ્ન પાંચ રાજાએ ઝગડુશાને શા માટે દુષ્કાળને લીધે રાજ્યની પ્રજા ભૂખે મરી રહી હતી આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું પોતાના અનાજના ભંડાર ખાલી થતાં એમને ઝગડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શાહ સોદાગર ઝગડુસા બોલાવ્યા હતા પ્રશ્ન બે નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો મિત્રો અહીંયા રૂઢિપ્રયોગો આપેલા છે સૌ પ્રથમ તેમનો અર્થ આપવાનો છે અને ત્યારબાદ જે રૂઢિપ્રયોગ છે એનો જ વાક્યમાં એ શબ્દોનો જ ઉપયોગ કરવાનો છે અર્થનો ઉપયોગ કરવાનો નથી પેલું આકડા માંડવા એટલે તેમનો અર્થ થાય ગણતરી કરવી તેમનું વાક્ય બનશે ડોશીમાએ દૂધનો હિસાબ આંગળીએ આંકડા માંડી કર્યો બે જીભ કપાઈ જવી તેમનો અર્થ થાય બોલવાની હિંમત ન હોવી વાક્ય રાજાનો કુંવર મરાતા સેનાપતિની જીભ કપાઈ ગઈ એટલે કે રાજા પાસે સેનાપતિ બોલી શકતો નથી એમની હિંમત ચાલતી નથી ત્રણ સાત ખોટનો દીકરો હોવો તેમનો અર્થ થાય ખૂબ લાડકો દીકરો હોવો વાક્ય તેનો સાત ખોટનો દીકરો કોરોનાથી માંડ માંડ બચ્યો ચાર સૌ થવા એટલે બધી રીતે સારું થવું વાક્ય સમય આવશે એટલે સૌ સારા વાના થશે તો બાળ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે વાક્ય બનાવતા હોય ત્યારે જે રૂઢિપ્રયોગ આપેલો છે એ જ લખવાનો છે એ જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અર્થનો ઉપયોગ કરવાનો નથી એ ખાસ ધ્યાનમાં રાખવું પ્રશ્ન ત્રણ આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી તે સંવાદો ગમવા પાછળના કારણો જણાવો તો બાળ મિત્રો સંવાદો એટલે વાતચીત તમે પણ તમારા મિત્ર સાથે વાતચીત કરતા હશો એવી જ વાતચીતો અહીંયા રાજા અને ઝગડુસા વચ્ચે થાય છે તે આપણે નોંધવાની છે વાતચીતને સંવાદ કહેવાય તો આ નાટકમાંથી મને ગમતા ત્રણ સંવાદો આ પ્રમાણે છે કોઈ પણ સંવાદો તમે અહીંયા લખી શકો પેલું રાજા કહે છે રામજી રાખશે તે રહે છે પણ આવે વખતે રૈયત ટકાવી રાખવાનો રાજ્ય ધર્મ છે ત્યારે ઝગડુષા કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે તો આ સંવાદની અંદર રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળી ઝગડુશા તેના પ્રજા પ્રત્યેના વાત્સલ્ય ભાવની પ્રશંસા કરે છે બીજો સંવાદ છે રાજા કહે છે હું એ માલિકની પાસે જઈશ અને કહીશ કે સુકાર થઈએ તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયા કર ત્યારે ઝગડુસા જવાબ આપે છે બોલે છે જે રાજાના દિલમાં રયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે આ સંવાદની અંદર રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ મળવાની કે મદદ કરવાની ઝઘડુસાની તત્પરતા એ હૃદયને સ્પર્શે છે ત્રીજો સંવાદ છે રાજા બોલે છે ઝગડુષા આવી તમારી કેટલી વખારો છે ગામમાં ઝગડુસા જવાબ આપે છે ચાળીસે કશે મહારાજ ત્યારે રાજા બોલે છે ચાળીસ વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝગડુસા ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી આ સંવાદ ઝગડુસાની ઉદારતા દર્શાવે છે કારણ કે તેણે બધી વખારો છે એ રાજ્યની પ્રજા માટે ખુલી મૂકી દીધી અને રાજા છે એ પોતાનો રાજ ધર્મ નિભાવે છે તે પ્રશંસા પાત્ર અહીંયા છે એટલે આ સંવાદો એ મને ગમે છે પ્રશ્ન ચાર નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો તો બાળ મિત્રો ઘણી વખત આપણે લખવાની અંદર નાની મોટી ભૂલો કરતા હોઈએ છીએ ત્યારે અર્થ છે એ બદલી જતો હોય છે એટલે ક્યાંક નાની ભૂલ થઈ જાય તો અર્થનો અનર્થ થતો હોય એના માટે અહીંયા અર્થભેદના આપણે સમજો શબ્દો છે એ સમજીએ છીએ પેલો શબ્દ છે ગાડી તો ગાડી એટલે વાહન પછી જો ગાડીમાં ભીંડો હોય એટલે કે ગાંડી તો પાગલ સ્ત્રી બની જાય એટલે લખતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે હસ હસ એટલે હસવું અને હંસ એટલે એક સુંદર પક્ષી સાજ સામગ્રી શણગાર સાંજ એટલે સંધ્યા ઢગ એટલે ઢગલો ઢંગ એટલે રીતભાત એટલે એટલે ભાંગ કેફી પીણું ગજ એટલે એક પ્રકારનું માપ ગંજ એટલે ઢગલો સત એટલે સત્ય સંત એટલે સાધુ રગ એટલે નસ રંગ એટલે કલર વર્ણ ઉદર એટલે પેટ ઉંદર એટલે મુશક એટલે દુનિયા વિશ્વ એટલે એટલે લડાઈ રજ ધૂળ રંજ એટલે અફસોસ આકડો એટલે આંકડાનો છોડ આંકડો એટલે અંક કે રકમ તો અહીંયા અનુસ્વારની ભૂલ થાય તો અર્થમાંથી અર્થ છે એ શબ્દનો બદલી જતો હોય છે એટલે બાળ મિત્રો એ લખતી વખતે ખાસ ધ્યાનમાં લેવું તો બાળ મિત્રો મારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમ બી ધોળકિયા એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય શૈક્ષણિક મટિરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે